ઉપવાસ ધરણા કરવામાં આવી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઓગણીસો સત્તાણું થી આજ દિન સુધી ભરતી થયેલ તમામ શિક્ષકોની ની સળંગ નોકરી ગણવી ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને ચાર હજાર બસો નો ગ્રેડ પે આપવો જૂની પેન્શન યોજના લાગુ કરવી શિક્ષણ સિવાયની અન્ય કામગીરી ના સોંપવી માંગણી સાથે આજરોજ જિલ્લા શિક્ષક સિવાય કર્મચારીઓ એક દિવસ પ્રતિક ઉપવાસ અને ધરણા પર બેસેલ હતા જેમાં જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ રાજુભાઈ બેડા મહામંત્રી દિનેશભાઈ પટેલની આગેવાનીમાં જિલ્લાના દરેક તાલુકાના ઘટક સંઘ ના હોદ્દેદારો અને શિક્ષકો અંદાજે ત્રણસો ની સંખ્યા હાજર રહ્યા હતા હું જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રાજુભાઈ ભેડા ગુજરાત સરકાર બે હજાર સત્તર ની ચૂંટણી પહેલા પણ આવી જ રીતે અમે ધરણાના કાર્યક્રમ તાલુકાએ જિલ્લાએ અને રાજ્ય કક્ષાએ કર્યા હતા બીજા રાજ્યોમાં જૂની પેન્શન યોજના અને છ થી આઠ ના ગ્રેડ પે અને એક આઠ ના આર આર આ બધું નક્કી થઈ ગયું ગુજરાત સરકારમાં જ આ આ સરકારને શું વાંધો છે કે ગુજરાતના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય અહીંના વર્ષો સુધી મુખ્યમંત્રી રહ્યા હોય અને આજે વિજયભાઈ રૂપાણી હોય તો ગુજરાતના શિક્ષકોને કેમ અન્યાય માટે અમે અમારા શિક્ષકોને જિલ્લામાં ગુજરાતમાં શિક્ષણ સિવાયની સાઠ પ્રકારની અલગ અલગ કામગીરી કરવામાં આવે છે હમણાં કાલે જ અમે સાંભળ્યું કે બરોડામાં તો આ ખેડૂતના છ હજાર રૂપિયા પણ શિક્ષકોને કામગીરી કરવાની તો આવી વધારાની કામગીરીમાંથી અમને મુક્તિ આપે અને અમારા વર્ગમાં અમને રહેવા દઈએ એ એના માટે અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અમારે ધરણાના કાર્યક્રમ આપવા પડે છે બે હજાર સત્તાણુંથી બે હજાર છ ના શિક્ષકોને માટે તેને રેગ્યુલર કરવા વારંવાર અમારે ધરણા કરવા છે પડે છે અને છતાં પણ સરકાર કંઈ મચક આપતી નથી એટલે આ વખતે ગયા વખતે પણ આ અમને અન્યાય કર્યો એનો ચૂંટણીમાં જબરજસ્ત કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું છે અને હજી આ લોકસભાની ચૂંટણીમાં પણ જો સરકાર આમાં મચક નહીં આપે તો એ આમાં પણ એ તૈયારી રાખે એવી હું તો મારા જિલ્લાના શિક્ષકોને ન્યાય નહીં મળે તો આ વાતમાં પણ અમે તત્પર છીએ સરકાર સામે શિક્ષકોને કેટલી ભયંકર નુકસાની રોજે રોજ ઓનલાઈન એન્ટ્રી બાળકોની એન્ટ્રી મધ્યાહન ભોજનની એન્ટ્રી તમામ કોઈ પણ કામગીરી હોય તો કે હાલો શિક્ષકને બોલાવો નેટવર્ક ગામડે ગામડે નેટવર્ક આવતા નથી શિક્ષક બે કિલોમીટર આગળ જઈને ઊભીને મારો શિક્ષક ઓનલાઈન કરતો હોય આ પરિસ્થિતિ છે વર્ગમાં દેતા નથી હા તો ગુણોત્સવ જરૂર નથી રહેતી શિક્ષણ સિવાય ની કામગીરી માંથી મુક્તિ આપે બસ આજે જુનાગઢ જિલ્લા મુકામે કાર્યક્રમ આ પાંચ વાગ્યા સુધી ધરણા છે આવતી પંદર સોળ ગુજરાત રાજ્ય ગાંધીનગર અમારે ધરણાનો કાર્યક્રમ છે અને છતાં પણ જો કંઈ પરિણામ નહીં આવે તો છતાં પણ આજે અગિયાર તારીખથી સોળ તારીખ સુધી અમારે કાળી પટ્ટી ધારણ કરીને અમારા શિક્ષકો નોકરી કરશે અને સોળ તારીખ સુધીમાં કંઈ પરિણામ નહીં આવે તો હજી પણ અમે આગળ કંઈક કાર્યક્રમ આપવાના રાજ્ય સંઘ વિચારે છે બ્યુરો રિપોર્ટ જુનાગઢ